મોરબીથી સમાચાર સિરામિક ઉદ્યોગકારોને દાજિયા ઉપર ડામ જેવી સ્થિતિ સર્જાઈ સિરામિક ઉદ્યોગને નોટિસ મળી છે પાંચસો થી વધુ કારખાનાને નોટિસ મળી છે ગ્રીન ટ્રિબ્યુનલ અંગે ચાલતા કેસને લઈને આ નોટિસ આપવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે પચીસ ટકા રકમ ભરવા અંગે નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તે સમયે સિરામિક ઉદ્યોગને ચારસો પચાસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી કેસ કરવામાં આવ્યો હતો અને ચારસો પચાસ કરોડ દંડ ફટકારવામાં આવ્યો હતો સિરામિક ઉદ્યોગોને અને હવે નોટિસ આપી છે પાંચસો થી વધુ કારખાનાઓને નોટિસ મળી છે જેમાં દંડની ની પચીસ ટકા રકમ ભરવા અંગે કહેવાયું છે સુરતથી સમાચાર વરાછા વિસ્તારમાં ત્રણ વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બની છે એસટી બસ ટેમ્પો અને કાર વચ્ચે ટક્કર થઈ એસટી ચાલકે બ્રેક મારતા અકસ્માત સર્જાયો રિક્ષા ચાલકને બચાવવા માટે એસટી ડ્રાઈવરે બ્રેક મારી પાછળથી આવતા ટેમ્પો અને કાર બસ સાથે અથડાયા સદનસીબે ટ્રિપલ અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પણ અકસ્માતના કારણે આસપાસ વાહન ચાલકોને મુશ્કેલી પડી કેમ કે ટ્રાફિક જામ થઈ ગયો બાદમાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો